શહેરની જનતામાં ટ્રાફિક અવેરનેસ સતત આવે તેવા ઉદ્દેશથી શહેરનો ટ્રાફિક વિભાગ સતત માર્ગ સલામતીનું અભિયાન ચલાવી રહ્યા છે. ગત સપ્તાહ દરમિયાન પણ 32મું ટ્રાફિક અભિયાન ચલાવવામાં આવ્યું. વાહન ચાલકોમાં વધુને વધુ અવેરનેસ આવે આવા આશયથી ટ્રાફિક વિભાગ સતત કટિબદ્ધ બની રસ્તા ઉપર આવીને લોકોને અવર કરી રહ્યા છે. શુક્રવારે અડાજણ વિસ્તારના સ્ટાર બજાર ટ્રાફિક સિગ્નલ ઉપર અધિકારીઓની ટીમે વાહન ચાલકોને અવેર પણ કર્યા. જોઈશું વિશેષ અહેવાલ. મારું નામ બીએમ પાટીદાર. હું અત્રે ટ્રાફિક બ્રાન્ચમાં પીઆઈ તરીકે રિજન 4માં ફરજ બજાવું છું. પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તેમજ અમારા ટ્રાફિકના ડીસીપી પ્રશાંત સુંબે સાહેબ અને તમામ ઓફિસરો, એક આ ટ્રાફિક સપ્તાહની અમે ઉજવણી કરીએ છીએ અને એ અંતર્ગત અલગ અલગ સુરતના અલગ અલગ સ્થળોએ લોકોમાં ટ્રાફિક રૂલ્સ પ્રત્યેની જાગૃતિ આવે તેના કાર્યક્રમો કરવાના હોય છે, જે દર વર્ષે આ મહિનામાં કરવાના હોય છે. તો એના અંતર્ગત એનજીઓ, કોરોના વોરિયર્સ, કોઈ કંપની તરફથી પણ એનજીઓ હોય તો એ લોકો આવે અને લોકોમાં માર્ગ સલામતી સપ્તાહ, એટલે કે વાહન અકસ્માતથી જે લોકોના મૃત્યુ થાય છે, નાના નાના અકસ્માત થાય છે, ટ્રાફિક નિયમનમાં અડચણરૂપ થાય અને લોકોને પોતાના વ્યવસાય ઉપર કે નોકરી પર પહોંચવામાં જે વિલંબ થાય છે, તે બધાના નિવારણ માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે કે લોકોને એક જાગૃતિ આવે. હજી ભારતની અંદર કે આપણા શહેરોની અંદર ઘણી પ્રજા, ઘણા નાગરિકો એવા હોય છે કે જેમને ટ્રાફિકમાં મોટર વ્હીકલ એક્ટ, મોટર વ્હીકલ રૂલ્સ અને ટ્રાફિકના અન્ય નિયમો એની એમને જ્ઞાન કે જાણકારી નથી હોતી, તો આવા કાર્યક્રમોથી એને જાણકારી મળે તેવા હેતુથી અહીંયા બોર્ડ બનાવ્યા છે, જે બોર્ડ લઈને અમે ઊભા રહીશું જેથી વાહન ચાલકોને એ બોર્ડ ઉપર લખેલા સ્લોગન સૂત્રો મારફતે સારો સંદેશો મળે. આજે એક એનજીઓ મારફતે સારી એક સાયકલ રેલીનું પણ આયોજન અહીંયા અમારા પીએસઆઈ લશ્કરી સાહેબ છે, અમારા એસીપી એલબી પરમાર સાહેબ બધાએ સાથે મળીને કર્યું છે. તો સાયકલ રેલી મારફતે પણ એક સારો મેસેજ લોકોને પહોંચાડવાનો હોય છે કે આ રેલી અમે આપના માટે કરીએ છીએ અને લોકોને એક મેસેજ પહોંચે કે ટ્રાફિક અવેરનેસ શું છે અને લોકો જાગૃત થાય. બીજું, અહીંયા એક બોર્ડ પડ્યા છે જે મારી પાછળ જે અત્યારે એનજીઓના સંસ્થાના મેમ્બરો ઊભા છે, એ બોર્ડથી પણ ઊભા રહી અને આ રીતે બોર્ડ રાખી અને લોકોને સારો મેસેજ આપશે. આ ફોલો કરતાં પણ વધારે સપોર્ટ મળશે એવું અમને આશા છે અને અમે આપના મીડિયાના આભારી છીએ. અને અત્યારે આપ નિહાળી રહ્યા છો કે આ સાયકલ રેલી અહીંયા આવી ગઈ છે, ખૂબ જ સારી બાબત છે. પોતાનો કિંમતી સમય કાઢી એનજીઓ અને આ સાયકલ સવાર ભાઈઓ બહેનો તમામ અહીંયા આવે છે, તો હું મીડિયાનો પણ આભારી છું અને તમામનો આભારી છું. અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થશે અને વાહન અકસ્માતથી લોકોના મૃત્યુનો દર આપણે ઘટાડી શકીએ એ આપણો અભિગમ જરૂર સફળ થશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત.